હવે સમાચારો વિગતવાર. અંકલેશ્વર પાલિકા ઇનોવા કાર ખરીદી મામલો પાલિકાના પૂર્વ 19 સભ્યોનું સભ્યપદ રદ કરવાની કારણ દર્શક નોટિસ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્ટ હિદાયત આપી કેસ વિડ્રોલ કર્યો હતો. ભવિષ્યમાં આવી અનિયમિત ના કરવાની તાકીદ સાથે કેસ પરત ખેંચાતા સભ્યોનો હાશકારો અનુભવ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા ગટમાં ખરીદેલી ઇનોવા કારના મામલે વિપક્ષ દ્વારા 258 હેઠળ કાયદાકીય દાદ માંગી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પડકાર્યો હતો, જે જિલ્લા કલેક્ટર કચેરીમાંથી સુરત મ્યુનિસિપલ કમિશનર કોર્ટમાં સુનાવણી ચાલી હતી, જેમાં પાલિકા સત્તાપક્ષના 21 સભ્યો સામે ઇનોવા કાર ખરીદીના મામલે વસૂલાત કરવા તેમજ સભ્યપદ રદ કેમ ના કરવું તે અંગેની કારણ દર્શક નોટિસ પાલિકા સત્તાપક્ષને મળી હતી, જે કારણ દર્શક નોટિસ બાદ પાલિકા સત્તાપક્ષ દ્વારા સભ્યપદ અંગેના ચુકાદાને ગાંધીનગર મ્યુનિસિપલ બોર્ડની કોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 37 હેઠળ કરવામાં આવતી કાર્યવાહી અંગે ચાલેલી સુનાવણીમાં અંતે બંને પક્ષની દલીલો સાંભળી કોર્ટના મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન ગુજરાત બોર્ડના કમિશનર રજુમાર બેનીવાલાએ ચુકાદો જાહેર કર્યો હતો અને પાલિકા ચૂંટાયેલ પાંખની મુદત પૂર્ણ થઈ છે તેમજ વહીવટદાર નિમવામાં આવ્યા છે તે જેમની સામે આ કાર્યવાહી સભ્યપદ રદ કરવો કેસ ચાલી રહ્યો છે તેઓ હવે સભ્યપદ પર રહ્યા નથી, જેથી તેમનું સભ્યપદ રદ કરવાનું રહેતું નથી અને તેમજ તેમને તાકીદ કરી તેમને ફટકારવામાં આવેલ કારણ દર્શક નોટિસ પરત ખેંચવાનો હુકમ કર્યો હતો. આ અંગે પાલિકા પૂર્વ સભ્ય સંદીપ પટેલે જણાવ્યું હતું કે વિપક્ષ દ્વારા ઇનોવા કાર ખરીદી કરવાના મુદ્દે 258 કરી કોર્ટ પડકારી હતી, જેમાં નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 37 હેઠળ સભ્યપદ રદ કરવાની નોટિસ મળી હતી, જેને ગાંધીનગર ખાતે પડકારવામાં આવી છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા સભ્યપદ ના રહેતા કોઈ કાર્યવાહી કરવાની રહેતી ના હોવાનું તાકીદ તેમજ ભવિષ્યમાં આવી ભૂલ ના થાય તેવી તાકીદ કરી કારણ દર્શક નોટિસ પરત ખેંચી લીધી હતી. અંકલેશ્વર નગરપાલિકામાં ઇનોવા ખરીદ માટે વિપક્ષ દ્વારા 258 શાસક પક્ષ ઉપર કરવામાં આવી હતી, જેના સંદર્ભે કમિશનર શ્રી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી અમને શું કોર્સ નોટિસ આપવામાં આવી હતી કે તમારા ઉપર 37 કેમ ન કરી શકાય. એના સંદર્ભે અમે ગાંધીનગર કમિશનરશ્રીની કચેરીમાં અપીલમાં ગયા હતા. અમારા વકીલશ્રીએ ત્યાં અલગ અલગ તારીખમાં આર્ગ્યુમેન્ટ કરતાં તારીખ 30/1 રોજ કમિશનર શ્રી ગાંધીનગરે અમને તાકીદ આપીને કે આ જે અમારા ઉપર 37 કેમ ન કરવી એના માટે અમને તાકીદ આપીને આ કેસ વિડ્રો કરી લીધો છે. અમે આર્ગ્યુમેન્ટમાં અમારા વકીલશ્રીએ આર્ગ્યુમેન્ટ કર્યું હતું કે આ ચૂંટાયેલા લોકો, ચૂંટાયેલી પાંખ છે એ આના માટે જવાબદાર નહીં હોઈ શકે. એનું કારણ છે કે અમારી ઉપર, અમારા અંડરમાં ચીફ ઓફિસર, આ બધા અધિકારીશ્રીઓએ જે રિમાર્ક્સની ઉપર અમે આ બધા નિર્ણયો કરતા હોય, જેથી કરીને કમિશનર શ્રી ગાંધીનગરે અમને તાકીદ આપીને આ કેસ વિડ્રો કરી લીધો છે. અને આ જે અમને તાકીદ આપી છે, અમે કહીએ છીએ કે આ પ્રોસિજરમાં થોડી મિસચીફ થઈ હતી, પણ આ તાકીદ આપીને અમને આ કેસ વિડ્રો કરી લીધો છે. પાલિકા અધિનિયમ 258 હેઠળ પરકારના વિપક્ષના નેતા ભૂપેન્દ્ર જાનીએ જણાવ્યું હતું કે આ ચુકાદો સરકાર દ્વારા દબાણ કરી પોલિટિકલ પ્રેશર આપી કારણ દર્શક નોટિસ પરત ખેંચી હોવાનો ચુકાદો આપ્યો છે, જેની અમે સભ્યો સાથે ચર્ચા કરી આગામી દિવસોમાં પડકારવામાં આવશે. હજી ઇનોવા કાર અંગે વસૂલાતનો કેસ ચાલી રહ્યો છે ત્યારે થયેલ હુકમમાં તાકીદ કરવામાં આવતા પાલિકા સત્તાપક્ષના સભ્યોએ ભૂલ કરી હોવાનું ફલિત થયું છે એ વાત ચોક્કસ છે. ગઈકાલે ગાંધીનગરથી એક હુકમ આવ્યો કે જે ઇનોવાની મેટરમાં અમે 258 કરી હતી અને જેમાં સુરત કમિશનરશ્રીએ 37 અને 70ની કાર્યવાહી થતી હોય એવો હુકમ કર્યો હતો, જેની સામે આ સત્તાધીશો ગાંધીનગર અપીલમાં ગયા હતા અને એ અપીલનો હુકમ પણ એ લોકોની વિરુદ્ધમાં આવ્યો હતો. ત્યારબાદ આ લોકો શાસકો વકીલ થ્રુ ફરીથી
गांधीनगर कमिश्नर श्रीनी कचेरी में एमने आ हुकमनी सामे अपील करता अमे ज्यां सुधी मानीए छे त्यां सुधी कमिश्नर श्रीना हुकम में ठराव ज रद्द थई गयेल हता। जेथी आ जे हुकम आव्यो छे ए अमे एक दबाणने वश थईने अने एक पॉलिटिकल प्रेशर थी हुकम करावामां आव्यो होय एवुं अमारा मते अमे मानीए छे। केम के आमां ठराव रद्द थया होय तो पछी एमने ताकीद शा माटे आपवानी होय? आमां फक्त ताकीद आपीने जता कर ताकीद आपी छे एटले गुनो तो कर्यो छे नक्की थई गयो। आना हवे आ हुकमना अमे तेओश्रीना वकीलना जवाब अने अन्य पासा जोई तपासीने आगळनी जो कार्यवाही थती हशे तो हाईकोर्ट के गमे त्यां जेनी जे के शहरी विकास विभागमां ज्यां एनी कार्यवाही करवानी थती रहेशे तेना अमे सारा नरसा पासा जोईने अमारा मोवडी मंडळ साथे चर्चा करीने आगळनो निर्णय करीशुं।